गुड मॉर्निंग, शुभ प्रभात, वेलकम बैक टू माय चैनल मारु ज्योति। फरी एक बार स्वागत छे तमारू संस्कृतना लेक्चर में। आज आपणे जोवा जई रह्या छे व्याकरणनो एक मुद्दो। नानकड़ो एवो प्रश्न छे, आपणे नानकड़ो होवा छतां एक मार्क्सनो छे एटले एक मार्क्स खूब ज आपणा माटे महत्वनो छे, कीमती छे। व्याकरण विभाग सेक्शन डी में अपने जे व्याकरण पूछाय छे तेमा 25मो प्रश्न छे, पूछाय छे समानार्थी शब्द। समानार्थी शब्द छे अपने एक पूछे छे, एनी नीचे त्रण विकल्प आपवामां आवे छे अने एमांथी जे साचो विकल्प छे ए आपणे जवाबमां लखवानो होय छे। धोरण 10 माटे महत्वना छे अने आपणे धोरण 9 छे ए पण 10નું બેઝ છે, એનો પાયો છે, એટલે ધોરણ 9 અને 10 બંને માટે આ સમાનાર્થી શબ્દો છે એ ખૂબ મહત્વના છે। જો કે શબ્દો છે એ પેપરમાં તો જેટલા મહત્વના છે જ તે, પણ રોજબરોજની આપણી જિંદગીમાં પણ આવા બધા શબ્દો છે, શબ્દભંડોળ આપણી પાસે જેટલું સારું હોય એટલે આપણી વાકછટા છે, વાતચીત કરવાની જે આપણી રીત છે એ વધારે પ્રભાવશાળી બની શકે છે। એટલે આપણને દરેક શબ્દોનું જેટલું બને એટલું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય એ ખૂબ જરૂરી છે। તો શબ્દોમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં સામાન્ય શબ્દ હોય છે કે જેનો સામાન્ય અર્થ હોય। આપણા પાઠ્યપુસ્તકમાં કે ભાષામાં છે ઘણા બધા એવા શબ્દો હોય છે જેના શબ્દાર્થ આપણે લખતા હોઈએ છે। તો શબ્દ છે એ શબ્દ શું કહેવા માંગે છે એ એનો અર્થ છે, એવી રીતે સમાનાર્થી શબ્દ। તો શબ્દનો એક શબ્દનો જે અર્થ છે એવો જ બીજો શબ્દ હોય કે એનો અર્થ પણ સમાન હોય। બે શબ્દ છે બંનેના સરખા અર્થ થતા હોય એને કહેવાય છે સમાનાર્થી શબ્દ। વિરુદ્ધાર્થી શબ્દ, તો બંને છે એકબીજાથી અલગ જ અર્થ રજૂ કરતા હોય, વિરોધી અર્થ રજૂ કરતા હોય, તો એને કહે છે વિરુદ્ધાર્થી શબ્દ। તો આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો પૂછાય છે, આજે આપણે શરૂ કરીએ। સમાનાર્થી શબ્દ અહીંયા આપણા પાઠ્યપુસ્તક આપણા જે ચેપ્ટર છે 1-20 પાઠ, એ 1-20 પાઠ આધારિત સમાનાર્થી શબ્દો છે એ આપણે શરૂ કરીએ છીએ। પ્રસ્તુત પુસ્તક મારી પાસે જે છે વ્યાકરણનું છે, એ વ્યાકરણ પુસ્તકમાં આપણને દરેક શબ્દ છે એ ક્રમવાઇઝ એટલે કે કક્કાવારીના ક્રમ પ્રમાણે અ આ ઈ ઉ પછી ક ખ ગ ઘ એ રીતે કક્કાવારીના ક્રમ પ્રમાણે આપવામાં આવ્યા છે। પહેલો શબ્દ છે અદ્રષ્ટપૂર્વમ એટલે કે અનાલોકિત પૂર્વમ, ન જોયેલું, જે પહેલાં ક્યારેય ન જોયેલું હોય તેવું। જો આપણો સંસ્કૃત શબ્દ છે એના સમાનાર્થી શબ્દમાં પણ એવો જ સંસ્કૃત શબ્દ છે, તો એનો અર્થ શું છે એ આપણે સાથે ગુજરાતીમાં જોતા જઈએ જેથી આપણને એનો અર્થ છે એ સમજે। ત્યારબાદ છે અધિકૃત્ય અનુલક્ષ્ય એટલે કે ઉદ્દેશીને, અનંતરમ પશ્ચાત પછીથી, એક પછી બીજું, આજે આ કાર્ય કર્યું છે તો હું બીજું પછીથી કરીશ એટલે કે પશ્ચાત, અનલહ અગ્નિ વહની દહના પાવક, તો એ અગ્નિ શબ્દ આપણે વધી વધીને એક કે બે શબ્દ જોયા હોય પાઠમાં અને એ જ આપણને પૂછાણો હોય તો એના અર્થમાં આપણે શું લખીએ સમાનાર્થી, એટલે આપણે થોડુંક છે એ કન્ફ્યુઝન થઈ જાય, એટલે તમને એવું લાગતું હોય કે આ શું મિસ થાવ આવા સામાન્ય સમાનાર્થી શબ્દો અમને ભણાવે છે। હા, કેમ કે ખૂબ જરૂરી છે, મહત્વના છે અને ખરેખર આપણને એટલા બધા અર્થ છે એના ખ્યાલ હોતા નથી। એમાંય સંસ્કૃત ભાષા છે, આપણે પહેલેથી એની અવગણના કરીએ છીએ કે ભાઈ સંસ્કૃતમાં શું ભણવું શું ભણવું, એટલે આપણે ધ્યાન નથી દેતા, પણ ખરેખર સંસ્કૃત જેટલું સરળ છે એટલું જ એ ઊંડાણપૂર્વકનું ગહન પણ છે। જે કાંઈ આપણે અત્યારે જુદા જુદા શાસ્ત્રો છે, વિજ્ઞાન છે, વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ જોઈએ છીએ, મેડિકલ લાઇનમાં જોઈએ છીએ, તો એ બધી બાબતો છે એ આપણે સંસ્કૃતમાંથી એનો ઉદ્ભવ થયો હોય એવું જો ઊંડાણપૂર્વક જોઈએ તો ખ્યાલ આવે છે। એટલે સંસ્કૃત ભાષા જેટલી સરળ છે એટલી તે ગહન અને ઊંડાણપૂર્વકની છે, એટલે આપણા માટે ખૂબ મહત્ત્વની છે। પરીક્ષાની દૃષ્ટિએ તો આપણે એમાં પૂરેપૂરા માર્ક્સ લાવી જ શકીએ છીએ,
જીવનમાં પણ સંસ્કૃત ભાષા છે એ ખૂબ ઉપયોગી છે. ભલે આપણે એને રોજબરોજ ઉપયોગમાં નથી લેતા, સંસ્કૃત ભાષા નથી બોલતા, પણ સંસ્કૃત ભાષામાં જે વિષયો છે, જે પાઠ્યક્રમ સિવાયના પુસ્તકો છે, તો એ ખૂબ જ રસપ્રદ છે અને આપણા જીવનને સરળ બનાવવા માટે, જીવનમાં ઉપયોગી બને એવા છે. સંસ્કૃત એટલે કે સંસ્કાર. સંસ્કૃત ભણવાથી આપણામાં સંસ્કાર આવે છે. આપણે એક ઉચ્ચ વ્યક્તિ, મહાન વ્યક્તિ બનવા તરફ અગ્રેસર થઈએ છીએ. તો ખરેખર આપણે સંસ્કૃત ભાષા શીખવી એ ખૂબ જરૂરી છે. આપણે બધાએ વિવેકાનંદ, દયાનંદ સરસ્વતીના બધાએ નામ સાંભળ્યા છે, તો એ આટલા વિનમ્ર ભાવ હતા એનામાં. એ કઈ આધારે? તો એમણે સંસ્કૃત તરફ ખૂબ ધ્યાન આપ્યું છે, વેદો તરફ ધ્યાન આપ્યું છે, અને એટલા માટે એમનો સ્વભાવ છે એ આવો સરળ હતો. ફરી આપણે આગળ વધીએ આપણા સમાનાર્થી શબ્દોમાં. અપરાધ, દોષ, આગહ એટલે કે દોષ અથવા ગુનો, જે આપણાથી ભૂલચૂક થઈ હોય એ. અપૂર્વ, અદૃષ્ટપૂર્વ એટલે કે અદ્ભુત. અભ્યાગત, અતિથિ, મહેમાન. અમર્પ, ક્રોધ, કુપિત. રુષ્ટ, કોપ, ગુસ્સો. અમર્ષણ, સામર્ષ. ક્રોધી, અસહિષ્ણુ. હવે અહીંયા હું તમને ક્રોધ અને ક્રોધી એ બે શબ્દમાં આટલો ફેર, અમર્પ અને અમર્ષણ, અમર્ષહ અને અમર્ષણહ, તો એ બંનેમાં શું ફેર છે? તો એક ક્રોધ એટલે કે ક્રોધ આવવો, ગુસ્સો આવવો, અને એક છે ક્રોધી. તો ઉપર જે છે એ નામ છે, અને અમર્ષહ એટલે નામ, અને અમર્ષણહ એટલે એ વિશેષણ છે. તો સમાનાર્થી શબ્દમાં આ ફેર છે એ જોવા મળે છે, કે જો નામ આપ્યું હોય તો એની સામે સમાનાર્થીમાં પણ નામ લેવાનું, જો વિશેષણ હોય તો એની સામે પણ વિશેષણ છે એ વાપરવાનું હોય, ક્રિયા વિશેષણ હોય તો ક્રિયા વિશેષણ, ભાવ વિશેષણ હોય તો એની સામે ભાવ વિશેષણ. એટલે સમાનાર્થી શબ્દ આપણે જેટલા સમજીએ છીએ એટલા પણ સરળ હોતા નથી. આગળ વધીએ. અલિકમ, અનૃતમ, અસત્યમ, અસત્ય, જૂઠું, ખોટું. અવશ્યમ, નૂનમ, નક્કી અથવા ખરેખર. અશ્વ, હયહ, તુરગ, ઘોટક એટલે કે ઘોડો. અક્ષી, ઈક્ષણમ, દ્રષ્ટિ, લોચનમ, નેત્રમ, આંખ. આંજનેય, અંજનાપુત્ર, હનુમાન એટલે કે હનુમાન. જોકે હનુમાનના ઘણા બધા નામ છે, પણ આપણે આપણા ટેક્સ્ટબુક આધારિત આ બે નામ યાદ રાખીએ તો પણ ચાલશે. આપદા, વિપદ, વિઘ્ન, વિપત્તિ, સંકટ એટલે કે સંકટ. આલોક, પ્રકાશ, તેજ, દેખાવું, તે લાઇટ જેને આપણે કહીએ ને એ. આશુ, તૂર્ણમ, શીઘ્રમ, ત્વરિતમ, દ્રુતમ એટલે તરત જ. ઈચ્છા, ઈહા, મનોરથ, કાંક્ષા, સ્પૃહા, અભિલાષ એટલે કે ઈચ્છા. આપણી ઘણી બધી ઈચ્છાઓ હોય છે, આકાંક્ષાઓ, અભિલાષાઓ, મનોરથો હોય છે, જેને પૂરું કરવા માટે આપણે ઘણા બધા ધમપછાડા કરતા હોઈએ છીએ. ઇન્દ્રિયમ એટલે કરણમ એટલે કે ઇન્દ્રિય. આંખ, નાક, કાન, આપણી ત્વચા એ આપણી બધી છે સ્પર્શેન્દ્રિયો છે, કે જેના દ્વારા આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ કે શૂંઘી શકીએ છીએ. તો આ બધી આપણી બાહ્યેન્દ્રિયો છે. મન, વચન, કર્મ, તો આ બધી જ્ઞાનેન્દ્રિયો છે, કે જેના દ્વારા આપણે જ્ઞાન અર્જિત કરી શકીએ. એટલે ઇન્દ્રિયો બે પ્રકારની હોય છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, કે જેના દ્વારા આપણે કાર્ય કરી શકીએ કર્મેન્દ્રિયો, અને જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ જ્ઞાનેન્દ્રિયો. ઇન્દુઃ, ચંદ્ર, શશિ એટલે કે ચંદ્ર. ઉત્પાદયિતા, જનક, પિતા, તાત એટલે કે પિતા, પપ્પા. ઉદ્યત, તત્પર એટલે તૈયાર. ઉદ્યાનમ, પ્રમોદવનમ એટલે બગીચો. ઉદ્વેગ, વ્યાકુલતા, ઉદ્વેગ, જે ઉછળાટ થાય આપણને, જે ગભરામણ જેવી ફિલિંગ થાય એ ઉદ્વેગ છે. ઉપવિષ્ટ, આસીન એટલે બેઠેલો. ઉપાદેયમ, સ્વીકાર્યમ
ग्रहण करवा जेवू। कार्यम करणीयम कर्तव्यम ले कार्य। काष्ठम एटले के दारू लाकड़ू। अहींया दारू शब्द छे संस्कृत शब्द छे एनो आपणे जराय खोटो अर्थ लेवानो नथी। कुलिशः वज्रम एटले वज्र। वज्र नामनुं छे ए भगवान इंद्रनुं हथियार छे जे दधीजी नामना ऋषि हता एमना हाડકાઓમાંથી બનાવવામાં આવેલું હતું। કુશલી કુશલ એટલે કુશળ ક્ષેમ કુશળ જે બરાબર હોય એ। કૃપા દયા કરુણા અનુકંપા ધૃણા કારુણ્યમ દયા ભાવના દયા। કૃશાહ દુર્બલાહ દુર્બળ માણસો। કૌશલમ નૈપુણ્યમ પટુતા દક્ષતા ચાતુર્યમ એટલે હોશિયારી જે આપણા બધામાં ક્યાંક ક્યાંક આવા અંશ છે એ જોવા મળે છે થોડા થોડા બરાબર ને। ખગહ વિહગહ દ્વિજ પક્ષી શકુંતહ દ્વિજાતિ એટલે કે પક્ષી। ગંગા વિષ્ણુપદી ભાગીરથી જાહ્નવી સુરનિમ્નગા। ગંગા આ ગંગા નદી છે એમના માટેના બધા નામો છે। ગ્રંથાગાર પુસ્તકાલય એટલે ગ્રંથ ભંડાર જેને આપણે લાઇબ્રેરી કહીએ છીએ। ગીરા વાણી વાક ભાષા ભારતી બ્રાહ્મી ઉક્તિ એટલે વાણી જે આપણે બોલીએ છીએ તે। ગુરુ આચાર્ય એટલે આપણા ગુરુ શિક્ષક। ગૃહમ ભવનમ સદનમ નિકેતનમ ને વિશ્વ એટલે ઘર। ગૃહિત્વા આદાય લઈને। ઘટઃ કલશઃ કુંભઃ ઘડો। ચક્રાયુધઃ જનાર્દનઃ શ્રીકૃષ્ણ। આપણે માત્ર બે જ નામ આપ્યા છે પણ શ્રીકૃષ્ણના ઘણા બધા નામ છે માધવ મોહન ગિરિધર બંસીધર ઘણા બધા એમના નામ છે। ચક્ષુ અક્ષિ દૃષ્ટિ લોચનમ નેત્રમ ઇક્ષણમ એટલે આંખ। ચોર કર્મ સ્તેન્યમ ચોરી। જલમ સલિલમ ઉદકમ અંભ અંબુ વારી એટલે પાણી। જલાશય તડાગ કાસાર તળાવ। જાયા પત્ની ભાર્યા સહધર્મિણી દ્વિતીયા પાણીગ્રહિતા એટલે ધર્મપત્ની એટલે કે વાઇફ। તાતઃ જનક પિતા એ બીજી વાર આવ્યો છે આગળ પણ આપણે આવી ગયો। તીરે એ કુલે કે કંઠે એટલે કાંઠા પાસે આપણે નદીનો કાંઠો હોય તે। દરિદ્રતા દૈન્યમ ગરીબાઈ। દુરિતમ દુષ્કૃત્યમ દુર્ગુણ। દ્રષ્ટવા અવલોક્ય એટલે જોઈને। દેવા સુરાહા અમરાહા દેવતાહા આદિત્ય એટલે કે દેવો। ધનમ વિત્તમ દ્રવ્યમ દ્રવિણમ રિક્તમ એટલે કે ધન પૈસા દોલત। ધીવર દાસઃ માછીમાર। ધ્રુવ નિશ્ચિત ચોક્કસ। નગરમ પતનમ પુરી નગરી નિમમ પુહુ પુર નગર। નદી આપગા નિમ્નગા સરિત તરંગિણી એટલે કે નદી। અહીંયા ધ્યાન રાખજો ગંગા નદી એટલે એમના માટેના નામ અલગ છે અને નદી માટેના સમાનાર્થી પણ અલગ છે એટલે બંનેમાં એકાબીજીના મિક્સ ન થઈ જાય એ યાદ રાખવાનું। નવમ નૂતનમ નવીનમ નૂતનમ કે નવું। નિત્ય શાશ્વત સતતમ અનારતમ સજસમ એટલે સતત। નિધિ નિધાનમ ભંડાર ખજાનો।
नित्यः शाश्वतः सततम अनारतम सजसम ले सतत निधि निधानम भंडारः खजानो निमंत्रितः आहूतः आमंत्रायेला ले जेने आपणे इन्विटेशन आप्यु होय बोलाव्या होय ए निरामयः निरोगः अरोगिता आरोग्यम रोगाभावः अनामयम रोगाभाव एटले के रोगनो अभाव एटले के निरोगीपणु तंदुरस्त हेल्थी निष्क्रम्य निरममम्य एटले बहार निकळीने निर्वाहः निर्वहम एटले निर्वाह करवो एटले के एनु पालन करवू ए पूर्ण करवू नूतनानी नवानी नूतनम नूतनम नवम ले नव ए आगळ आवी गयो छे नृपतिहि पार्थिवः नृपः भूपः भूपालः एटले के राजा पटः दुंदुभिहि एटले नगारू जे मोटू विशाळ नगारू आवे छे ते पंथः पथिक मार्गः अद्वा पदवी सरणी अयनम मार्ग रस्तो पर्जन्य वृष्टि मेघः धनः वारिवाह जीमूतः के मेघ अथवा वादळ पादपः वृक्षः तरु द्रुमः महिरुहः ले वृक्ष जाड पावकः अनलः वैश्वानरः अग्निः दहनः वहनी जातवेदः ज्वलन એટલે કે અગ્નિ આગળ પણ અગ્નિનો શબ્દ આવી ગયો છે પણ એના કરતાં વિશેષ અને વધારે સમાનાર્થી છે અહીંયા આપ્યા છે પ્રત્યુત્પન્ના એટલે ત્વરિતા ત્વરિત નિર્ણય લેનાર ત્વરિત એટલે તાત્કાલિક એ જ સમયે નિર્ણય લેનાર પ્રભાતમ પ્રત્યુષઃ સવારના સૂર્યોદય થાય એ સમયે પ્રભૂતમ ભૂરી ખૂબ ઘણું બધું વધારે હોય તેવું પ્રસાદઃ કૃપા પ્રસન્નતા એટલે કે કૃપા કોઈ આપણા તરફ જે પ્રસન્ન થઈ જાય ખુશ થઈ જાય એને કહેવાય પ્રસાદઃ પ્રસ્તરઃ શિલા ઉપલઃ અશ્મા ગ્રીવા શિલાખંડઃ પથ્થર પ્રસિદ્ધઃ વિખ્યાતઃ વિશ્રુતઃ ખ્યાતઃ પ્રથિતઃ જે વિખ્યાત વિખ્યાત હોય જાણીતું હોય ફેમસ હોય તેવું પ્રાયણ પ્રાયઃ મોટે ભાગે પીનઃ પુષ્ટઃ પીવરઃ પીવાન જાડો તગડો જે ખૂબ હૃષ્ટપુષ્ટ અને હેલ્ધી હોય એ પુત્રઃ સુતઃ સુનુઃ તનયઃ આત્મજઃ એટલે પુત્ર પુત્રી દુહિતા એટલે પુત્રી એને પણ આત્મજા છે તનુજા છે એ કહેવામાં આવે છે પુરાણઃ પુરાતન પુરાણો અનાદિ આત્મા એટલે આત્મા છે એ સૌથી પ્રાચીન પુરાણો છે એવું કહેવામાં આવે છે ભક્તિ ઉપાસના ભજનમ ને ભક્તિ ભદ્રમ કલ્યાણમ મંગલમ શિવમ શુભમ એટલે જે ભરતા ધવઃ પતિ એટલે કે પતિ ભાર્યા એ શબ્દ છે આગળ આવી ગયો એટલે આપણે રિપીટ નથી કરતા ભૃત્યઃ દાસઃ સેવકઃ અનુચરઃ પરિચારકઃ એટલે કે નોકર ભૂયઃ પુનઃ ફરી મત્સ્યઃ મીનઃ જશઃ માછલું મદીયઃ મમ એટલે મારી મનાંસી ચિત્તાની એટલે કે મન મંદાકિની ગંગા ભાગીરથી જાનવી ગંગા માટેના શબ્દ છે એ ફરીવાર રિપીટ થયા પણ જે શબ્દ છે આગળ ન હોય એ આપણે આમાંથી નોંધ કરશું મયુરઃ શિખી કેકી નીલકંઠ બર્હિણઃ બહી એટલે કે મોર
પીકોક એના માટેના શબ્દો છે કે એમનું ગળું છે એ બ્લુ નીલા રંગનું હોય છે એટલે એને નીલકંઠ કહેવામાં આવે છે. અને ભગવાન શંકર છે એમણે પણ વિષ છે ઝેર છે એનું પાન કર્યું હતું, ઝેર પીધું હતું એટલે એમનું ગળું પણ નીલા રંગનું થઈ ગયું એટલે ભગવાન શિવને પણ નીલકંઠ કહેવામાં આવે છે. માતા પ્રસુહ જનની મા અંબ, તો આ બધા પણ માતા માટેના સમાનાર્થી શબ્દ છે. મુક્તિ કૈવલ્યમ નિર્વાણમ મોક્ષ અપવર્ગ એટલે મુક્તિ મેળવવી. મૃત્યુ નિધન મરણમ પંચત્વમ કાલધર્મમ, મૃત્યુ મૃતાની એટલે નષ્ટાની મરી ગયા, મૃત્યુ એટલે મૃત્યુ થવું અને મૃતાની એટલે જે મરી ગયા છે તે એક નામ છે અને બીજું વિશેષણ છે. યથેષ્ટમ યથેષ્ટમ એટલે મરજી મુજબ જેવી મારી મરજી એમ એ પ્રમાણે. યુદ્ધમ સંગ્રામ એટલે કે યુદ્ધ. રુધિરમ લોહિતમ રક્તમ શોણિતમ એટલે લોહી. લીલા સુગમતા સરળતા એટલે સરળતા. લીલા શબ્દ છે એ વારંવાર પેપરમાં પૂછાઈ ગયો છે. વસુંધરા મેદિની ધરા પૃથ્વી ધરિત્રી ભૂહુ અવની ભૂમિ વસુધા મહી પૃથ્વી એટલે જેના ઉપર આપણે બધા રહીએ છીએ તે આપણી પૃથ્વી. વિગ્રહણા નિંદા, કોઈની નિંદા કરવી, કોઈના વિશે ખોટી સાચી ખોટી વાતો કરવી. વિઘ્ન પ્રત્યુહ સંકટમ દુઃખમ કષ્ટમ વિપદ, વિઘ્ન અથવા સંકટ. વિષમ ગરલમ એટલે કે ઝેર. વિષાદ શોક શુક મન્યુ એટલે કે શોક કરવો, દુઃખી થવું. વિવાહ ઉદ્વાહ વિવાહ લગ્ન. વૃત્તિ આજીવ જીવિકા આજીવિકા એટલે આજીવિકા એટલે આપણે આપણા માતા પિતા જે કાંઈ કાર્ય કરે છે અને એ કાર્યના બદલામાં એ જે પૈસા મેળવીને લાવે છે જેના દ્વારા આપણું ઘર છે આપણું જીવન ચાલે છે એને કહેવાય છે વૃત્તિ આજીવિકા. વૃદ્ધિ ઉન્નતિ એટલે કે વૃદ્ધિ વિકાસ થવો વધારો થવો તે. વૈદેહી જાનકી એટલે કે સીતા. શપથ શપથ પ્રતિવાક્યમ એટલે કે સોગંદ સમખાઈને કહીએ તે. શૈયાત શૈયાયા પથારી બેડ બિસ્તર. શરીરમ તનુ દેહ વપુ ક્લેવરમ સહનનમ એટલે કે આપણું શરીર. શિષ્ય અંતેવાસી છાત્ર એટલે કે વિદ્યાર્થી તમે બધા. શૈલ અદ્રી ગિરી અચલ નગ પર્વત પર્વત ડુંગર પહાડ. ક્ષિપ્રમ ત્વરિતમ તૂર્ણમ શીઘ્રમ સત્વરમ દ્રુતમ આશુહ એટલે કે તરત જ. શ્રુતમ જ્ઞાન વિદ્યા વેદ એટલે જ્ઞાન. સંગ આસક્તિ સંગ કઈ વસ્તુમાં છે આપણે રચ્યા પચ્યા રહીએ તે. સત સજ્જન સુજન એટલે જે સજ્જન વ્યક્તિ છે સારો વ્યક્તિ છે તે. સત્વરમ ત્વરયા શીઘ્રમ તૂર્ણમ ક્ષિપ્રમ જટિતી એટલે જલ્દીથી. તો જે તરત જ અને જલ્દીથી છે બંનેના શબ્દો છે સમાનાર્થી મળતા આવે છે. સદ્ય તત્કાલમ ત્વરિતમ દ્રુતમ શીઘ્ર ઉતાવળું ઝડપથી. સમન્વિત યુક્ત એટલે કે એનાથી યુક્ત હોય એના સાથે જોડાયેલું હોય તેવું. સમર સંયુગ એટલે યુદ્ધ. સમર શબ્દ છે એ પણ ગાલામાં વારંવાર રિપીટ થયો છે અને પેપરમાં પણ પૂછાય છે. સમવાય સમુદાય એટલે સમુદાય યુદ્ધ. આપણે બધા છીએ તો એક મનુષ્ય સમુદાયમાં આવીએ છીએ એવી રીતે ગાયો છે તો ગાયોનો સમુદાય છે. પછી સમુદાયમાં પણ સમુદાય મતલબ કે એક જૂથ એક યુનિટ એ કે ભાઈ આ લોકો છે એનું આ સમુદાય છે. સમુદ્ર
पारावार समुद्र अग्धि एना तो घना बदा छे ए सर्व समानार्थी शब्दों बने छे। सम्मति ही स्वीकृति ही गृहीत अंगीकृत एले कि स्वीकारेलू। संप्रति अधुना अत्यारे हाल में। सविता सूर्य आदित्य दिवाकर रवि भास्कर भानु विभाकर मिहिर मार्तंड मित्र सूर्य आ बदा सूर्य माटेना समानार्थी शब्दों छे, नाम छे। वेली सवारे उठी उगता सूर्यनी सामे आपणे बेसी अने आ बदा नामों छे एनु जो रटण करिए जाप करिए तो आपणा माटे खूब ए स्वास्थ्य माटे सारूँ रहे छे। अशोक सविषाद एटले सॉरी सशोक सविषाद एटले के शोक साथे, शोक साथे एटले के दुख साथे। अने अशोक एनो विरोधार्थी बने छे पण साथे साथे आपणे जोईए जाणी लईए के अशोक एटले के जेनो शोक छे जेनो दुख छे ए दूर थयुं छे। सहसा अतकीर्तम आविचार्य एकाएक अचानक जे थाय ते। संवेदना वेदना पीड़ा दुख। सांप्रतम संप्रति इदानीम अधुना एले के अत्यारे। सुकृति सदाचारी पुण्यशाली सदाचारी जेनु आचरण सारू होय ते। स्तोत्रम स्तुति ही नुति ही ले स्तोत्र। स्मृतिपथम स्मरण मार्गम याद करवू। स्वर्गम त्रिविष्ट्यम दिवम एले स्वर्ग। सुवर्णम कनकम हेम ए सोनू। छेलो शब्द हर्ष आनंद प्रीति ही रति ही प्रेम प्रमद आमोद सुखम ले के हर्ष प्रेम स्नेह। आ तो अपना एक थी वीस पाठ आधारित समानार्थी शब्दों। आ सीवाय पण जो कोई मारा ध्यान में आवशे तो ये पण हूँ तमने चोक्कस लखावी देश। आछे बोर्डनी परीक्षा में कई रीते आपने पूछाय छे। उदाहरण तरीके व्याकरणमिति शब्दस्य पर्याय शब्द कह। एवी ज रीते शर अर्ची अर्वाक काय तैलम आ बदा शब्दों छे। आवी रीते आपने एक सेंटेन्स में शब्द साथे कीधु होय के आ शब्दनो समानार्थी शब्द कयो छे। नीचे अपने त्रण ऑप्शन आप्या होय तेमांथी साचो विकल्प छे ए आपणे लखवानो रहेशे। बोर्ड में तमे प्रश्न नंबर सामे 25મો પ્રશ્ન પૂછાય છે તો સેક્શન ડી એમ કરી 25 ક્વેશ્ચન 25 લખી એ શબ્દ લખી અને એની સામે એનો આન્સર લખી અને પેન્સિલથી એને અંડરલાઇન કે બોક્સ કરી કાઢો એટલે સરસ મજાનું આપણું જે આન્સર છે એ ઉઠીને આવે। આ છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો। માર્ચ 2015 સમર એટલે કે યુદ્ધ વાલુકા શીખતા જે મેં 15 અને 18 બંનેમાં પૂછાઈ ગયો। જુલાઈ 2015માં વ્યાઘ્રહ એટલે કે શાર્દુલ કુર્મહ એટલે કે કશ્ચપ। જુલાઈ 16માં ભદ્રમ કુસુમમ। માર્ચ 17 શૈલ અલિકમ। જુલાઈ 18માં તીહી અને 19-20નામાં નથી 20નું તો મેં તમને આખું પેપર છે એ પહેલાં જ બતાવ્યું હતું 19ના છે આમાં આપેલ નથી પણ આવી રીતે છે એ આપણા સમાનાર્થી શબ્દો છે એ બોર્ડમાં પૂછાય છે તો તમે બધા પણ સરસ રીતે આ શબ્દો છે એને લખી અને તૈયાર કરજો। શબ્દો ઘણા છે એટલે તમને એમ થશે કે અમે ક્યારે લખી રહીએ પણ તમારી પાસે 2 દિવસનો સમય છે એટલે હોમવર્કમાં ફેરબુકની અંદર સમાનાર્થી શબ્દો એવી રીતે આ ટોપિક લખવાનો છે 2 દિવસમાં કમ્પ્લીટ કરીને હોમવર્ક છે સેન્ડ કરવાનું રહેશે। આ છે ધોરણ 10માં રાજાણી ગાઝી અબ્બાસ તો એમનું હોમવર્ક છે એ વ્યવસ્થિત સારી રીતે રોજે રોજનું કમ્પ્લીટ કરે છે તો આપણે બધા એમને પ્રોત્સાહન વધારીએ અને એમની આગળથી શીખીએ કે આપણે બધા પણ આપણું હોમવર્ક છે એ કમ્પ્લીટ કરીએ। બેન છે હફીઝ નર્સિસ ફાતેમા સ્ટાન્ડર્ડ 9th એ પણ એમનું હોમવર્ક છે એ કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ કરે છે રોજે રોજ કરે છે એટલે એ બંનેનો પાસેથી આપણે શીખીએ અને આપણે પણ આપણું હોમવર્ક છે સમયસર કમ્પ્લીટ કરીએ।